ભારતમાં ઉર્જા સ્ત્રોત માટે જરૂરી પરમાણુ મથકો સ્થાપવામાં સરકાર સામે વિવિધ લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ કરતા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ પરમાણુ સહેલી ડોક્ટર નીલમ ગોયલ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે નીલમબાગ પેલેસ ખાતેથી એક વિવિધ ઉર્જા સ્ત્રોત અંગે રેલી યોજાઈ હતી, જેમાં મહારાજા, મેયર, એનસીસી કેડેટ્સ અને શાળાના બાળકો જોડાયા હતા. વિશાળ દેશની વિશાળ વસ્તીના પ્રમાણમાં આ ઉર્જા પર્યાપ્ત ના હોય દેશમાં વધુ ઉર્જા માટે અણુ ઉર્જા મથકો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ જે વિસ્તારમાં આવા અણુ ઉર્જા મથકો સ્થાપવામાં આવે છે ત્યાં ખોટી માહિતી અને ખોટા પ્રચારના કારણે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા વિસ્તારના લોકોમાં અણુ ઉર્જા મથકો પ્રત્યે જાગૃતિ આવે તે માટે પરમાણુ સહેલી ડોક્ટર નીલમ ગોયલ દ્વારા લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારના નીલમબાગ પેલેસ ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો, જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ, મેયર નીમુબેન બાંભણિયા, એનસીસીની ત્રણેય વિંગના કમાન્ડર કેટેક્સ શાળાના બાળકો જોડાયા હતા. ઉર્જા જાગૃતિ અંગે સંદેશ આપતા બેનરો સાથે બાળકો રેલીમાં જોડાયા હતા, જે રેલી શહેરના અનેક માર્ગો પર ફરી હતી અને લોકોમાં ઉર્જા અંગે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સોનુ ગંગવાણી, એલકે સ્ટાર ન્યૂઝ, ભાવનગર. જો યે રેલી હો રહે ઉસકા મુખ્ય ઉદ્દેશ ક્યા હૈ? આજ કી રેલી કા જો મુખ્ય ઉદ્દેશ હૈ વો હૈ ભારત કે વિકાસ કી ચાર મુખ્ય યોજનાએ, નદીઓ કે અંતર સંબંધ કી યોજના, કૃષિ કી યોજના, સડકો કી યોજના ઓર 5000 યુનિટ પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ મિલે વો બિજલી કી યોજના. યે ચાર યોજનાઓ કે પ્રતિ સભી જન મે પૂરે દેશ કે અંદર એક અલગ જગાને કે લિયે, ક્યોંકિ પૂરે દેશ કે વિકાસ કા આધાર યે ચાર યોજનાએ હૈ. તો યે ચાર યોજનાઓ કે પ્રતિ લોગો મે જાગૃતિ આયે और उसी उद्देश्य को ध्यान में रखते हुए रैली का आयोजन किया गया है, क्योंकि चारों योजनाएं बहुत बड़े विकास का आधार बन सकती हैं और उसका मुख्य जो एक एग्जाम्पल है, अगर भावनगर में रैली निकालने का आप कारण पूछें तो मीठी वृद्धि परमाणु बिजली परियोजना है. इतनी बड़ी योजना आज लोगों के अज्ञानता की वजह से रुकी हुई है और बहुत बड़े विकास का आधार बन सकती है, क्योंकि कोई भी योजना आती है तो वहाँ का डेवलपमेंट होगा. आज यहाँ पर एक बहुत बड़ा सीमेंट का प्लांट आना था, लेकिन लोगों के विरोध की वजह से वो प्लांट यहाँ पर नहीं लग पाया और वही सिचुएशन आज परमाणु बिजलीघर की बनती जा रही है. और ये पावर प्लांट आएगा तो पूरे भावनगर का बहुत बड़ा डेवलपमेंट होगा, लोगों को रोजगार मिलेगा. इसी उद्देश्य से रैली का आयोजन किया जा रहा है. एक्चुअली क्या है, योजनाओं के प्रति लोगों में जब तक ज्ञान नहीं होगा, और ये ज्ञान योजना के आने से 10 साल पहले से शुरू होना होगा, क्योंकि हमारा डेमोक्रेटिक राष्ट्र है. कोई भी योजना से पहले उसे उसकी सच्चाई पता हो, उसका उसमें उसका कितना फायदा होगा, कितना डेवलपमेंट होगा, तो कभी भी ऐसा आने वाले समय में नहीं होगा. तो मेरा आज योजनाओं के प्रति अवेयरनेस का कारण यही है कि लोग मीठी वृद्धि की तरह हमारे देश को और योजनाओं के प्रति विरोध सहना ना करना पड़े. राष्ट्रना नवनिर्माण माटे, जन जागृति माटे परमाणु सहेली ડોક્ટર નીલમ ગોયાણી દ્વારા આજે અહીંયા નીલમબાગ પેલેસમાં મહારેલીનું આયોજન થયું છે. રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે સરકારશ્રીની યોજનાઓ એને વધારે અવરનેસ આવે, જાગૃત લોકો બને અને દેશના રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આ જાગૃતિ ફેલાવવા માટે આ મહારેલીનું આયોજન થયું છે, ત્યારે આપણું રાષ્ટ્ર મજબૂત બને અને સરકારશ્રીના પ્રોજેક્ટ, સરકારશ્રીની યોજના છેવાડાના લોકો સુધી પહોંચે અને જાગૃતિ આવે એટલા માટે આ રેલીનું આયોજન થયું છે. ત્યારે હું નીલમબેન અને આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.